એકજ કાફી છે પડગમ ગુલાબીયડ થ્રિપ્સ અને તરતરિયા ત્રણેયનો સફાયો કરે પડગમ પ્રગતિશીલ ખેડૂતની પહેલી પસંદ ધર્મજ ક્રોપ ગાર્ડનું પડગમ નમસ્કાર ખેડૂત મિત્રો ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ વતી હું હાર્દિક પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું કપાસનો ગઢ ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આપણે આજે આવ્યા છીએ એક ગામ રાત સીતાપુરની અંદર જે સુરેન્દ્રનગરની 18 કિલોમીટર દૂર આવેલું છે ત્યાં આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવેલા છીએ જે જગ્યાએ કપાસનું વાવેતર કરેલું છે તો આ કપાસની અંદર ખેડૂત 2 વર્ષથી એક દવાનો કન્ટિન્યુઅસ ઉપયોગ કરી રહ્યા છીએ તો એવા પ્રગતિશીલ ખેડૂતને આજે આપણે મળીએ શું નામ છે આપનું પટેલ અલ્પેશભાઈ ભૂદરભાઈ પટેલ અલ્પેશભાઈ ભૂદરભાઈ આપણી સાથે છે રાજ સીતાપુર એમનું ગામ છે અલ્પેશભાઈ આ દવા વિશે તમે શું કહેવા માગો છો આ દવા છાંટવી અને પેલા 2 છંટકાવ કર્યું એટલે ઈયળ ગુલાબી ઈયળ નથી આવતી ગુલાબી ઈયળ નથી ચૂસિયા તો તરત મરી જ જાય ચૂસિયા તરત મરી જાય છે થ્રિપ્સ નથી આવતી થ્રિપ્સ નથી આવતી અને બહુ રિઝલ્ટ સારું આવે બહુ સારું રિઝલ્ટ છે પડગમ દવાનો ઉપયોગ તમે કેટલા એમએલ થી કરો છો એક પંપમાં કેટલું નાખો છો એક પંપમાં આનો 25-20 નો માપ હોય 20 એમએલ એક પંપની અંદર નાખો છો આ એક એમના ભાગ્યા આપણી સાથે છે એ પણ એમનો અનુભવ કહેશે પડગમ દવા વિશે તમારું શું કહેવું છે પડગમ દવા અમે 2 વર્ષથી છાંટવી પણ સારું રિઝલ્ટ આવે છે સારું રિઝલ્ટ આવે છે કપાસની અંદર તમે કેટલા છંટકાવ કરો છો પડગમના 2 છંટકાવ તો કરીએ છીએ 2 છંટકાવ કરો છો કેટલા કેટલા દિવસે 2 છંટકાવ કરો છો તમે પડગમના 12-13 દિવસ પહેલો છંટકાવ 30 દિવસે બીજો છંટકાવ 45 દિવસે રિપીટ સ્પ્રે કરો છો તમે ગુલાબી ઈયળની અંદર તમને છાંટ્યા પછી કેવું લાગે છે નથી આવતી ગુલાબી ઈયળ નથી જોવા મળતી તો ખેડૂત મિત્રો આપણી સાથે ખેડૂત ઉપસ્થિત હતા એ એવું કહેવા માગે છે કે જે અમે દવા 2 વર્ષથી યુઝ કરીએ છીએ તો અમારા ખેતરની અંદર ગુલાબી ઈયળ જોવા નથી મળતી લીલા તળતળિયા એટલે કે લીલી પોપટી જે આપણે કહીએ છીએ લીલી પોપટી તરત મરી જાય છે અને સાથે સાથે થ્રિપ્સનો પણ સારો કંટ્રોલ જોવા મળે છે તો બીજા ખેડૂત મિત્રોને પડગમ વિશે તમે શું ભલામણ કરશો પડગમ જે છાંટ્યું હોય ને તો આનો બેસ્ટ રિઝલ્ટ છે પડગમ છાંટાય પડગમ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો લીલી પોપટી થ્રિપ્સ અને ખાસ કરીને ગુલાબી ઈયળ જે અત્યારે બહુ મોટો પ્રશ્ન છે તો એના માટે પડગમ દવાનો ઉપયોગ કરીએ